નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છીએ પાછલી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના મોસ્ટ એમપી પ્રશ્નો પાર્ટ પહેલો એમાં આપણે જોશું રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ હોય છે કયા વડાપ્રધાનને બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું સ્વતંત્ર ભારતમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો આવા સરસ મજાના પ્રશ્નો સાથે વિડીયો જોવાના છીએ અને વિડીયોને અંત સુધી જુઓ કેમ કે વિડીયોના અંતમાં આપણે ટેસ્ટ પણ રાખેલી છે જોઈએ વિડીયો તો શરૂ કરીએ વિડીયો હું ધર્મેશા આપનું સ્વાગત કરું છું અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ નવી નવી માહિતી મળતી રહે બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય કોણ હતા કોણ હતા દાદાભાઈ નવરોજી આવા તમને ઓપ્શન આપેલા હોય છે તો એમાંથી તમારે સાચો જવાબ લખો પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ કોણ હતા એની બેસન્ટ હોદાની રૂએ નીચેના પૈકી એક પ્લાનિંગ કમિશનના ચેરમેન બને છે કોણ બને છે વડાપ્રધાન બને છે જનગણ મન રાષ્ટ્રગીતના રચયતા કોણ છે જનગણ મન રાષ્ટ્રીય ગીતના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે તો ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે અહીંયા તમે જોઈ શકો છો સત્યમેવ જયતે તો ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે સત્યમેવ જયતે ગુજરાતના ગુજરાતના રાજ્યમાં સૌથી વધારે એટલે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોણ વરાયું છે કોણ ચૂંટાયું છે માધવસિંહ સોલંકી ને એના પછી આપણે જોઈએ તો નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના સૌથી વધારે વાર મુખ્યમંત્રી બનેલા છે નવમી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો છે નવમી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે ઓગણીસો બે નો વાસુદેવ માવલંકર સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલનું નામ શું છે તો શું શું છે માઉન્ટ બેટન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક નીચેના પૈકી એક કરે છે કોણ કરે છે તો ભારતના રાષ્ટ્રપ્રમુખ નીચેના પૈકી એક રાજ્ય સરકારનો કરવેરો નથી કયો કરવેરો રાજ્ય સરકારનો નથી તો આવકવેરો ભારતમાં પ્રત્યેક વ્યક્તિને કેટલા મે વર્ષે મતદાનનો અધિકાર પ્રાપ્ત છે તો વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય એ અઢાર વર્ષનું થાય ત્યારે તેને મતદાન કરવાનું અધિકાર પ્રાપ્ત થાય છે ભારતમાં રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે તો રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરે છે રાજ્યપાલ ભારતનું રાષ્ટ્રીય પક્ષી ક્યુ છે ક્યુ પક્ષી છે મોર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શું ખૂબ જ ગમતું ગુલાબ ખૂબ જ ગમતું ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે સિંહ ભાગ ભજવ્યો હતો તો સરદાર વલ્લભભાઈ પટેલે આમાંથી કોને ગુજરાતના મુખ્યમંત્રીની બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાની બીજી વખત તક મળેલી સૌભાગ્ય સાંપડ્યું નથી સોરી કોને મળ્યું નથી તો અમરસિંહ ચૌધરીને બાકી બધા છે એ બધા બે બે વાર મુખ્યમંત્રી બનેલા છે ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત રીતે બનાવવાની હોય છે કઈ સમિતિ હોય છે તો સામાજિક ન્યાય સમિતિ એ ફરજિયાત બનાવવાની હોય છે ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં અવસાન થયું હતું તો બળવંતરાય મહેતાનું કચ્છમાં સુથરી ખાતે તેમનું વિમાન અકસ્માત થયું હતું પંડિત જવાહરલાલ પછી તરત જ કોણ વડાપ્રધાન બન્યા હતા તો ગુલઝારીલાલ નંદા આમાંથી પંડિત જવાહરલાલ નહેરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા કોણ ન હતા તો ગોરબાચોવ એ ન હતા ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પક્ષની સરકાર ઉથલાઓમાં આગેવાની કોની હતી શંકરસિંહ વાઘેલાની કોના કારણે અગાઉ વાજપેયીની સરકારને સત્તા છોડવી પડી હતી તો જયલલિતાના કારણે પડી હતી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કોણ છે એન વિટલ રાજ્યના મુખ્યમંત્રી પદેથી સીધા ભારતના વડાપ્રધાન પદે કોણ આવ્યું હતું દેવગૌડા કેન્દ્રમાં અગાઉ વડાપ્રધાન બન્યા વગર વડાપ્રધાન કોણ બન્યું કેન્દ્રમાં અગાઉ પ્રધાન બન્યા વગર વડાપ્રધાન કોણ બન્યું હતું તો રાજીવ ગાંધી આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે પ્રબોધ રાવળ કેમ કે આ બધા જે છે હિતેન્દ્ર દેસાઈ બળવંતરાય મહેતા અને ડૉક્ટર જીવરાજ મહેતા બધા ગુજરાતના મુખ્યમંત્રી બનેલા છે અને આ પ્રબોધ રાવળ છે તે અલગ પડે છે તૃણમૂલ કોંગ્રેસ કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે પશ્ચિમ બંગાળનો વડાપ્રધાન તરીકે આઈ કે કોના અનુગામી બન્યા દેવગોડાના એચસી દેવગોડાના બન્યા હતા ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી તો સરકારી કર્મચારી હોવા જોઈએ એ બાબત સાચી નથી બાકી ભારતના નાગરિક હોવા જોઈએ જરૂરી છે પાંત્રીસ વર્ષથી વધુ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ અને સંસદ સભ્ય ન હોય તો પણ ચાલે ભારતના પહેલાં મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા તો ઇન્દિરા ગાંધી નઝમા હેપુલ્લા અને સુચેતા કુલુપલાણી આમાંથી કોઈ પણ નહોતા કોઈ એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી સતત કોણ રહ્યા હતા જ્યોતિ વસુ આમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ કોણ નથી બિલ ગેટ્સ ભારતના કયા વડાપ્રધાન લેખક કવિ નથી કોણ નથી એચસી દેવગોડા રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે તો કલમ ચાલીસ પ્રમાણેસો ને છોતેર માં લાગુ કરાયો હતો નાણાં પંચ દર ખાલી જગ્યા વર્ષે નિમાય છે કેટલા વર્ષે નિમાય છે દર પાંચ વર્ષે સો રૂપિયાની ચલણી નોટો ઉપર નીચેનામાંથી કોના હસ્તાક્ષર જોવા મળે છે તો ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરના હસ્તાક્ષર હોય છે માંડલ પંચનો અહેવાલ ખાલી જગ્યાને લગતો છે પછાત વર્ગને લગતો છે માંડલ પંચનો અહેવાલ ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતિક છે તો લીલો રંગ એ વિકાસનું પ્રતિક છે રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ દ્વારા કટોકટી જાહેર કરવાની સત્તા અપાય છે તો ત્રણસો ને બાવનની કલમ દ્વારા સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી પચીસ વર્ષ ઉંમર હોવી જોઈએ ભારતના કયા રાજ્યને અલગ બંધારણ છે તો જમ્મુ અને કાશ્મીરને અલગ બંધારણ હતું હવે હાલની તકે તો એ પણ નથી ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા તો વિજયાલક્ષ્મી પંડિત ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી ઓગણીસો ને એકાવનમાં લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે તો લોકસભાની બેઠકનું સંચાલન સ્પીકર કરે છે કયો રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે ઉત્તર પ્રદેશ રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે તો રાજ્યના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ લેવડાવે છે રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બર તરફ કરી શકે છે તો ત્રણસો છપ્પન જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે કલેક્ટર હોય છે આઝાદ ભારતની સૌપ્રથમ ચૂંટણી નીચેના વર્ષે યોજવામાં આવી હતી તો ઓગણીસો ને એકાવનમાં યોજવામાં આવી હતી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક નીચેના પૈકી એક દ્વારા કરવામાં આવે છે કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂક નીચેના પૈકી એક યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનોના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વરણી થઈ હતી કોની થઈ હતી તો વિજયાલક્ષ્મી પંડિતની નીચેના પૈકી એકની ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી મહેંદી મહેંદી નવાઝ જંગની જે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ બન્યા હતા નીચેના નીચે પૈકીના એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હાલના ગવર્નર છે હાલના તો ન કહી શકીએ પણ જ્યારે ત્યારે જે પ્રશ્ન પૂછાયો હશે ત્યારના તો બિમલ ઝાલન પણ અત્યારે એ નહીં આવે લોકસભાના પ્રથમ સ્પીકર કોણ તો લોકસભાના પ્રથમ સ્પીકર હતા શ્રી ગણેશ વાસુદેવ માવડંકર ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રીનું નામ લખો તો જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા સદભાવના દિવસ સદગત વડાપ્રધાન માટે જાહેર કરેલ છે સ્વરાજીવ ગાંધી માટે કરેલો છે સદભાવના દિવસ બારમા નાણાં અધ્યક્ષનું નામ જણાવો બારમા નાણાં અધ્યક્ષ છે ડૉક્ટર સી રંજન રંગરાજન સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર કોણ ગવર્નર જનરલ કોણ હતા ચક્રવર્તી સી રાજગોપાલાસારી ભારતમાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી નીચેનામાંથી કોને મહાભિયોગ ઇમ્પિચમેન્ટ વગર દૂર કરી શકાય છે તો કોઈ રાજ્યના રાજ્યપાલને ગુજરાતના રાજકારણમાં દાદા સાહેબ તરીકે કોણ જાણીતું છે દાદા સાહેબ તરીકે ગણેશ વાસુદેવ માવળંકર જાણીતા છે કયા વડાપ્રધાને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું ઇન્દિરા ગાંધીએ ભારતના બંધારણ પ્રમાણે ભારત એક ખાલી જગ્યા છે તો રાજ્યોનો સંઘ છે રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે તો રાષ્ટ્રીય આવકની ગણતરી કેન્દ્રીય આંકડાકીય સંસ્થા કરે છે ભારતમાં કાળું નાણું બહાર લાવવા વોલેન્ટરી રિસ્ક ડિસ્કલોઝર ઇન્કમ સ્કીમ ટૂંકમાં વીડીઆઈએસનો યોજના કયા મંત્રી અમલમાં મૂકી છે કોણે મૂકી હતી તો પી ચિદમ્બરમે મૂકી હતી સ્વતંત્ર ભારતની લોકસભાના સૌપ્રથમ સ્પીકર કોણ હતા ગણેશ વાસુદેવ માવળંકર અહીંયા હું તમે જોઈ શકો છો કઈ પરીક્ષામાં ક્યારે પૂછાયેલો પ્રશ્ન છે એ પણ લખેલું છે લોકસભામાં પ્રતિનિધિત્વ માટે ગુજરાત કેટલી બેઠકો ધરાવે છે છવ્વીસ બેઠકો ધરાવે છે લોકસભામાં સ્વતંત્ર ભારતે પોતાના બંધારણનો અમલ ક્યારથી શરૂ કર્યો છે તો ઓગણીસો ને પચાસથી શરૂ કર્યો છે નીચેનામાંથી કોણ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ન હતા તો હરિશંદ્ર એલ પટેલ છે એ મુખ્યમંત્રી તરીકે નથી ફરજ બજાવી ગુજરાતમાં બાકી ચિમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ એ બધા ગુજરાતના મુખ્યમંત્રી બનેલા છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પ્રાણી છે છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય તો વાઘ ગીત વંદે માતરમને કઈ પ્રસિદ્ધ નવલકથામાંથી લેવામાં આવ્યું છે આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે દિવેશ વ્યાપારના વિષયની જવાબદારી કયા મંત્રાલયની છે વાણિજ્યની અહીંયા ત્યાં આમાંનો કયો પ્રદેશ કેન્દ્ર શાસિત છે તો અંદબાર નિકોબાર એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે બાકી ઝારખંડ ઉત્તરાંચલ અને ગોવા એ બધા રાજ્યો છે ઉત્તર પ્રદેશમાં કઈ પાર્ટીની સરકાર છે સમાજવાદી પાર્ટીની જ્યારે તેને પૂછાયું હતું ત્યારે હતી પણ અત્યારે હાલમાં ભાજપ છે સર્વિસ ટેક્સ કોણે ભરવાનો હોય છે તો સર્વિસ ટેક્સ સેવા આપનારને ભરવાનો હોય છે રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ છે રાષ્ટ્રપતિના ભારતીય સૈન્ય વાયુસેના અને નવ નૌકાદળમાં સર્વોચ્ચ ઉપરી કોણ છે રાષ્ટ્રપતિ હોય છે કાયદા સમક્ષ સમાનતાના મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે કલમ ચૌદમાં ઇન્દિરા ગાંધી ઓગણીસો ને છો છોતેરની ચૂંટણીમાં રાયબરેલી વિસ્તારમાં કોની સામે હારી ગયા હતા તો રાજનારાયણ સામે હારી ગયા હતા તો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ તમને નવી નવી માહિતી મળતી રહે અને વધારે વિડીયો જોવા માટે ચેનલના ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો એકી સાથે જોઈ શકો છો અલગ અલગ વિડીયો આપેલા છે આપણે વિષયવાર અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે હવે જોઈએ ટેસ્ટ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર ક્યુ છે બીજો પ્રશ્ન છે લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ત્રીજો પ્રશ્ન છે નાણાં દર કેટલા વર્ષે રચાય છે અને ચોથો પ્રશ્ન છે ભારતના પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો